पंचमहाल जिल्लाना सेरा तालुकाना पालीखंड गामे 5000 वर्ष पुराणो शिवलिंग वाळो मर्डेश्वर महादेव नो मंदिर आवेलो छे। लोकोनी मान्यता मुजब आ शिवलिंगनी खास विशेषता ए छे के आ शिवलिंगनी कोई पण व्यक्तिए स्थापना करेल नथी। तो जाणीए शुं छे मर्डेश्वर महादेव मंदिरनी खास विशेषता। पंचमहाल जिल्लाना सेरा तालुकाना पालीखंडा गामे लोकोनी मान्यता मुजब 5000 वर्ष पुराणो शिवलिंग वाळो मर्डेश्वर महादेव नो मंदिर आवेलो छे। आ शिवलिंगनी खास विशेषता ए छे के आ शिवलिंगनी कोई पण व्यक्तिए स्थापना करेल नथी, परंतु जाते ज स्वयंभू जमीनमांथी प्रगट થયેલ છે અને આ શિવલિંગની ઉપર સતત જલાભિષેક કરવા કોઈ ઘડો કે પાણીનું વાસણ મૂકવામાં આવતો નથી, કેમ કે આ શિવાલયના માથાના ભાગથી કુદરતી રીતે જ સતત જલધારા નીકળતી જ હોય છે। મર્ડેશ્વર મહાદેવનું મંદિર જમીનથી આશરે 10 ફૂટ ઉપરની ઊંચાઈએ બનાવેલ છે, તેમ છતાં મંદિરમાં વિશાળ 2 ફૂટ પહોળો અને 5 ફૂટ ઊંચો શિવલિંગ જોઈ શકાય છે। ખરેખર આ શિવલિંગ 10 ફૂટ જેટલો જમીનની અંદર જ રહેલ છે। એવી માન્યતા છે કે દર મહાશિવરાત્રીની રાત્રે આ શિવલિંગ ચોખાના દાણા જેટલો આપોઆપ વધે છે। આ શિવલિંગની ખાસ મહિમા અને વિશેષતાઓના કારણે શ્રાવણ માસમાં તથા મહાશિવરાત્રીના દિવસે તથા 8મા દિવસે દૂર દૂરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ખાસ દર્શન કરવા આવે છે। શિવરાત્રી તથા જન્માષ્ટમીના દિવસે અહીંયા મેળો પણ ભરાય છે। અહીંયા દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓની મનોકામના ભગવાન શિવ ચોક્કસ પૂર્ણ કરે છે। આપણા ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને લુણાવાડાની બિલકુલ નજીક આ એક સ્વયંભૂ મર્ડેશ્વર મહાદેવ દાદાનું ધાર્મિક સ્થાન છે, પૌરાણિક સ્થાન છે। અહીંયા દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે। દર વર્ષે એક ચોખાના દાણા બરાબર દાદા જમીનમાંથી બહાર વધે છે, આવી એક માન્યતા છે। અને ચાર યુગથી અહીં આ દાદા વિરાજમાન છે। શિવલિંગમાં ચાર ભાગ દેખાય છે, એ ચાર યુગ પ્રમાણે દાદા સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ પ્રમાણે જમીનમાંથી ધીમે ધીમે એક ચોખા બરાબર બહાર વધી રહ્યા છે। આ સિવાય દાદાની ઉપર એક જમણી તરફ નાનો આમ તો એક ખાડો છે, પણ એની અંદર અંદરથી ગંગાજળ આવે છે, જેમ શંકરજીના માથામાં ગંગાજી હોય એ રીતે અહીંયા પણ આ શિવલિંગની અંદર ગંગાજળ અંદરથી સ્વયંભૂ પ્રગટ થાય છે। અને જન્માષ્ટમીના દિવસે અહીંયા બહુ મોટો મેળો ભરાય છે, અને શ્રાવણની છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે મહાપૂજા બપોરે 12 વાગે થાય। મહાપૂજા અને આરતી એના માટે ખાસ એક મહત્ત્વ હોય, અહીંયા હજારો ભક્તો એ દિવસે પણ આવતા હોય છે। આમ એક અનેરું આ ધાર્મિક સ્થાન, પૌરાણિક સ્થાન આપણા ગુજરાતની અંદર પંચમહાલ જિલ્લામાં આવેલું છે। નરેન્દ્રભાઈ પંડ્યા, પૂજારી નિતેશ સમતાણી સાથે અશોક સમતાણી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।